હે ભગવાન હવે મારો કરો હું મારો સમય છે હીરા ચાલી બેઠો એમ ભરત બેઠો તો મને તા હું કરું યાર હું વાંધો છે હું પ્રોબ્લેમ છે બસ આવે હીરા ચાલી બેઠો છું શેના કરું કે થાતું નથી કરું મારે જો એક પછી મારે વેગન આવ્યા જ કરે આમાં નામાં તો મારું મકાન તો ભાઈ ફૂટલો ચિંતા નહીં કરવાનું ઘર બહાર જાય આવું બધું હાલ્યા જ કરે શું કરવું યાર આવી રીતે હોય કઈ ઘર પડ્યા જો મેળી મય જો તો એ કઈ આપણો મેળ ન હોય તો મારો ભાઈ હવે તો કંટાળી ગયા છે આપણે હવે એમ થાય છે કે હવે કરવું હવે મને એમ લાગે છે કે ગીતા તો લેખ મારા આવા જ લેખે મારા સંસારમાં છે નહીં કઈ આપડે 10 લાખ રૂપિયા લોન જોતી છે કેમ તારે ભાઈ ભાઈ નું બૈરું લેવા જવાનું છે તેને લગ્ન કરવા છે ને એટલે કાલે આવી તો દાદા તારે બોલે ને કાલે છે હા તે વાંધો લ્યો હમણાં પાછો તમને ફોન કરો કરો કરી ભાઈ ને પૂછી જલ્દી આવો કઈ ભાઈ એમ કે છે હા વ્યાજ સરખું ભરજો ને વ્યાજ તો આપણે કેટલા 50% કે 10% કે તમે એટલા કે મૂળ બૈરું લાવવાનું થાય છે એટલે થાય છે ભાઈ તને નથી ખબર હા આલી તે નજર માન આવું જે આપણી નજર થાય ને તો આવું જે જો ભરત નાલા નું છે હા બધું આપણું જ છે ઠેઠ સુધી ના કઈ વાંધો નહીં ભરત આપણે બૈરું લાવવાનું છે ફાઇનલ છે સિક્કા જ પાડી દેવાના છે જાણતા હા હા બૈરું લાવવાનું છે તો ભાઈ ને કે ને કે હાલ ભાઈ તારે આવને કે પૈસા ની ફૂલ જરૂર છે કાલ નઈ અત્યારે જ જોયે ને કાલ લેવા જવાનું છે કઈ વાંધો જો ફોન હા તો ભાઈ આવી લો ને જરા પૈસા થોડા તો ચલો લઈને આવજો અને રસ્તા માં ધ્યાન રાખજો હા 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 પોપટ ભાઈ ને ફોન કરી ને અત્યારે નતર આપડા પૈસા ની જરૂર છે ભાઈ હાલત આવતા હોય છે ફોન કરતો લાવા તારે લાવા અને આમાં 5 છે આમાં સહી કરવાની છે તમારે અને આ ભાઈ પોપટભાઈ જે કહે ને હા એ રીતનું તમારે સાંભળવાનું છે બરોબર હા બોલા સહી કરી નાખો તમારે હાલો પેલા મારે સહી કરું છું ભાઈ હલો સાહેબ થઈ ગઈ થઈ ગઈ સાહેબ હા 20% મેં તમને પૈસા આપ્યા છે બરોબર બરાબર અને જો ટાઈમે તમે હપ્તો મને વ્યાજ તમે નહીં આપો તો મકાન તમારું કબજે કરી લઈશ કાંઈ વાંધો નહીં તમે તારા મોત કરો ને બરોબર અમેરિકામાં આપણો ભીંડો તમને અજય ભાઈ ની શરમ નહીં ભરું અમેરિકામાં આપણો ભીંડો ગયો છે ને આવ્યા એટલે તમારા ચા પાણી કાંઈ નહીં કાંઈ નહીં બસ તમે કીધું એટલે આવી ગયો હા તો માવ બાવા કાંઈ અજય ભાઈ કાંઈ નહીં એટલે પોપટભાઈ મારા જે બીજી જગ્યાએ જવાનું છે જવાનું છે લે બોલો એ મારી સરમે આપેલા થયું મારું ઓલું કરતો કરતા કાળા ધાડા વાળા અત્યારે
એ ખરી જાય કાઈ વાંધો નહીં મોજ કરને તો આમ જેમ રૂપિયા આપ્યા એમ રૂપિયા દેવાના છે આપણે અમેરિકામાં ભીંડો પહોંચી ગયો છે એનો ભાવ અત્યારે કેવો છે કેવો એક ભીંડાને તો 10 લાખ રૂપિયા બોલે 10 લાખ રૂપિયા વાહ હું યાર ભલા માણા તો આપણી ઘેરે ફોરવીલ હોય છે ફોરવીલ ને કાં કરો પ્લેન હોત અહીંયા ઉતરવાનું અહીંયા ઉતારવાનું આમ બગી આપણે જગ્યા તો નથી ખબર આમ નજર માન એટલે કેટલી બધી થાય એક ઠેકાણે પ્લેન ઉતારવાનું ને અને મને થપ્પા ને થપ્પા આપણા ઘેરે પહોંચવાના તું ફાકોડી ફાકા મેરમાં હું જાઉં તું ઘેરે ક્યાં તારે એટલા ફાકા મારવા હોય એટલા મારે રહે હું જાઉં તું ઘેરે મારે ત્યાં થોડુંક કામ બસ હા રજાવા દે મારે પૈસા આવી ગયા મારે હું વાંધો આટલા આટલા રૂપિયા લાવ્યો હપ્પે કોઈ મારું આનું મારું કોઈ હાસું નથી માંગતા મકાન દેવા તૈયાર થઈ ગયો તું યાર કેમ બધા મને ફાકોડી જ કરે ગમે એમ થાય પોપટભાઈ ના રૂપિયા સહી સલામત આપડે દેવાના થાય છે એક દાંડો ભીંડા નો ફોન આવી ગયો પછી બધાને કહેજો કે હું ફાકોડી હતો કે હાસો હતો તો જ બકે નતર બકે નહીં ફરાત ના રે હો હાલો તારે હાલો હાલો